મારું નામ શ્રી મબિન દવે છે. હું શાંતિ કુમાર કોઠારી વિદ્યાલય એટલે કે બાળકોની સ્કૂલમાંથી ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 11 અખડિયા અને ભાગાકાર એ હું તમને આજે શીખવીશ. મિત્રો, આ આપણે શીખીએ એ પહેલા સમગ્ર પ્રકરણના મુખ્ય મુદ્દા હું તમને સમજાવું. કડિયા અને ભાગાકાર ગુણાકારની સંકલ્પના, કડિયાની રચના સમજી અને બનાવી, ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે, ગુણાકાર અને ભાગાકાર કયા. આ જે છે આપણે આખું પ્રકરણ એ કડિયા આપણને આવડવા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને કડિયા આવડશે તો દાખલા આવડશે. આજે હું તમને એના વિશે થોડીક માહિતી આપીશ, પછી પ્રકરણ 11ની શરૂઆત આપણે કરીશું. તો મિત્રો, કડિયાની રચના કેવી રીતે કરવામાં આવે છે? કડિયાની રચના એક જ રકમનો વારંવાર સરવાળો કરીને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 6ના કડિયાની રચના. હવે 6નો કડિયો, હવે તમે વિચારશો કે એ 6નો કડિયો તો મને નથી આવડતો, તો શું કરીશું? તો સરવાળો તો આવડે છે ને, 2 + 4 બરાબર 6. તો આપણે સરળ રીતે 2નો કડિયો અને 4નો કડિયો આવડતો હોય તો પણ 6નો કડિયો આપણે લખી શકીએ છીએ. તો પહેલા 2નો કડિયો આપણે જોઈએ. 2 × 1 = 2, 2 × 2 = 2, 2 × 4, 2 × 3 = 6. તો આ 1 × 2નો કડિયો મેં તમને સમજાવ્યો. એવી રીતે 4નો કડિયો, 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12. હવે મિત્રો, આ 2 ઘડિયા તો છે, પણ આ 2 ઘડિયાનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. કેવી રીતે? 2 + 4, 2 × 4 = 6, 4 × 8 = 12, 6 × 12 = 18. એટલે કે 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18. આ રીતે 6નો કડિયો થાય છે. હવે ગુણાકાર એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય છે કે ગુણાકાર એટલે શું? તો 1 ની 1 સંખ્યાનો ફરી ફરી સરવાળો કરવામાં આવે અને પુનરાવર્તિત સરવાળો અને પુનરાવર્તિત સરવાળો કહેવાય છે. પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર. મિત્રો, એ જ રીતે આપણે ભાગાકાર એટલે શું? ભાગાકાર પહેલા ગુણાકાર જોયા કે સરવાળો એક વારંવાર સરવાળો કરીએ તો ગુણાકાર થાય છે, પણ અહીંયા ભાગાકાર એટલે સરખા ભાગ પાડવામાં આવે. હવે ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકીનું ટૂંકું સ્વરૂપ છે. હવે ભાગાકાર શીખવા માટે કઈ ગાણિત, ભાગાકાર શીખવા માટે બાદબાકી, ગુણાકાર, ઘડિયાળની ગાણિતિક ક્રિયાઓ આવડવી જરૂરી છે. આજે તમને ગુણાકાર એટલે કે ઘડિયાળ ના આવડતા હોય તો તમને ગુણાકાર ફાવશે નહીં, અને જો તમને ઘડિયાળ ના આવડતા હોય તો તમે ભાગાકાર પણ કરી શકશો નહીં. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે તમને આવડવા જરૂરી છે. ભાગાકારના ભાગની સમજણ આપો તો કેવી રીતે આપીશું? આપણે ભાગાકાર તો શીખ્યા, પણ તમે એમના પણ દાખલા ગણી નાખશો તો તમને ખબર પડશે નહીં કે ભાગાકારના ભાગમાં શું આવે છે. ભાજ્ય, ભાજ્ય, ભાગફળ અને શેષ છે. જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય તે સંખ્યાને ભાજ્ય કહેવાય. આપણે જે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય એને ભાજ્ય કહેવાય છે, બરાબર છે? ભાજ્યનો ભાજક વડે ભાગાકાર કરતા જે સંખ્યાનો જવાબ મળે એને આપણે ભાગફળ કહીએ છીએ. ભાગાકારની ક્રિયાને અંતિમ વધતી સંખ્યાને આપણે શેષ કહીએ છીએ. મિત્રો, અહીંયા આપણે સમજાવ્યું છે કે જે સંખ્યાનો ભાગાકાર કરવાનો એને ભાજ્ય, જે સંખ્યા વડે ભાગવાના હોય એને ભાજક, જે બે સંખ્યા વડે એનો જવાબ આપતો હોય એને ભાગાકાર, અને જે અંતે વધે એને આપણે શેષ કહીએ છીએ, બરાબર છે? હવે તમને ગુણાકાર અને ભાગાકારની માહિતી બરાબર સમજાઈ ગઈ ને? તો આ તમારે તમારા ઘરકામમાં પણ લખી આવવાનું રહેશે અને વર્કકામની નોટમાં પણ આ લખવાનું રહેશે. શ્યામાનો બગીચો. હવે અહીંયાથી આપણું પ્રકરણ શરૂ થાય છે કે શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા છે. મિત્રો, બગીચો તો બધાને ગમે છે, બરાબર ને? તો અહીંયા શ્યામાએ પણ બગીચો રોપ્યો છે. આ રોપાને 3 કેરેટમાં રોપ્યા છે. તેનો બગીચો આવો દેખાય છે. તો મિત્રો જુઓ, અહીંયા મેં ગુલાબ જે દોર્યા છે એને 1 જ હરોળમાં ગુલાબ રોપ્યા છે, અને
અને ગુલાબ કેટલા છે તો 18 છે કેટલા છે 18 રૂપિયા છે અને આ એને એક જ ક્યારીમાં રૂપિયા છે મિત્રો આપણે અહીંયા ગલગોતા સૂરજમુખીના ચિત્ર જોયા કે શ્યામાએ સૂરજમુખી ઉગાડેલા હવે આ રીતે એની ગુલાબના રૂપા છોડ રૂપિયા છે એને કેટલી લાઈન બનાવી છે આપણે જોઈ શકીએ છીએ 1 2 3 4 5 ને 6 6 એ 6 લાઈનમાં 33 રૂપિયા રૂપિયા છે એટલે 6 તરી 18 આપણે પહેલા જોયું સૂરજમુખી એક જ લાઈનમાં 18 હતી જ્યારે અહીંયા 6 લાઈનમાં 18 છે આપણને 6 એકાનો ભર્યો આવડતો હોય તો આપણે તરત જ 6 તરી 18 કરી અને એ જવાબ આપી શકીએ છીએ હવે અહીંયા એને ગલગોતાના રૂપા રૂપિયા છે કેવી રીતે રૂપિયા છે જુઓ 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 9 2 અહીંયા આપણે એનો પ્રશ્નનો જવાબ તો લખવાનો છે મિત્રો તો અહીંયા આપણે દેખાડ્યા છે કે સૂરજમુખી અને ગલગોતાની બીજી કઈ રીતે રૂપી શકાય હવે સૂરજમુખીના આપણે જોયા કે એક જ હરોળમાં હતા તો 18 એકા 18 એટલે કે તે જગ્યાએ એક હરોળમાં 18 રૂપા હતા હવે અહીંયા જુઓ કે ભીમાએ 30 નાની મોટી બળનીઓ માટે અભરાઈ બનાવ્યું આ એક લાંબી છાજલી હતી જેમાં બે પંક્તિઓ છે દરેક આરમાં બરાબર એક સરખી સંખ્યામાં બળની રાખે છે પણ અહીંયા શું કીધું શું તમે બીજી કોઈ રીતે 30 બળની માટે અભરાઈ બનાવવાનું વિચારી શકો હા હું તો વિચારી શકું તમે વિચારી શકો તો જુઓ અહીંયા મેં 3 લાઈનમાં અભરાઈ બનાવી છે બળનીઓ ઘડિયો લખવાનો પછી 5 નો ઘડિયો લખવાનો હવે આ બે ઘડિયા લખ્યા પણ એનો સરવાળો કેવી રીતે કરશો તો અહીંયા દેખાડ્યું છે કે 2 વત્તા 5 બરાબર 7 10 વત્તા 4 બરાબર 14 15 વત્તા 6 બરાબર 21 તો અહીંયા આખો 7 નો ઘડિયો બની જશે 7 એકા 7 7 2 14 7 તરી 21 7 4 28 બન્યો ને એવી રીતે અહીંયા આપણે ઘડિયો બનાવવાનો છે ચલો હવે આપણે અહીંયા 7 નો ઘડિયો જ બનાવવાનો છે
અને સાતનો ઘડિયો બીજી રીતે કેવી રીતે ચારનો ઘડિયો અને ત્રણનો ઘડિયો ભેગો કરીશું બરાબર તો અહીંયા જો મેં અહીંયા લખેલું છે કે એ અહીંયા બુંદી રીતે આવશે 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 4 2 8 પછી આ 4 એકા ઘડિયો 4 કરી 12 ચોક ચોક 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 ને 4 એકા 40 આ 4 એકા નું ઘડી શકો હવે 4 ને 3 7 થાય છે તો આપણે ખબર છે ને તો હવે 3 એકા 3 3 2 6 3 3 9 3 6 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 અને 3 એકા 30 તો મિત્રો આ બંને ઘડિયા થયા હવે તમને એમ થાય કે તો સાતનો ઘડિયો કેવી રીતે કરીશું તો અહીંયા મેં તમને સમજાવ્યું કે આ બંનેનો સરવાળો કરવાનો મેં તમને પહેલા પણ કહ્યું કે ગુણાકાર છે એ ફરી ફરીને સરવાળો કરવામાં આવે તો ગુણાકાર બને છે તો 4 વત્તા 3 બરાબર 7 7 એકા 7 8 ને 6 14 7 2 14 7 કરી 21 7 6 28 7 5 35 7 6 42 7 7 49 7 8 56 7 9 63 અને 7 8 70 તો આ બની ગયો 7 એકાનો ઘડિયો તો મિત્રો 12 એકાનો ઘડિયો લખવો છે મારે તમને આવડે છે કેવી રીતે લખવું 12 એકાનો ઘડિયો તો પણ 12 ના તો ભાગ કેવી રીતે પડે 2 6 એકાનો ઘડિયો ના આપણે શું કરીશું 1 5 એકાનો ઘડિયો લખીશું અને 1 7 એકાનો 5 વત્તા 7 બરાબર 12 કેટલા થાય 12 તો હવે અહીંયા હું 5 એકાનો ઘડિયો પહેલા લખી 5 એકા 5 5 2 10 5 3 15 5 6 20 પાયો પાયો 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 અને 5 8 50 આ પાંચનો ઘડિયો લો હવે આપણે 7 ઠીક છે ને તો અહીં 7 નો ઘડિયો લખો 7 એકા 7 7 2 14 7 3 21 7 6 28 7 5 35 7 6 42 77 49 7 8 56 63 7 8 70 બરાબર આ રીતે 7 નો ઘડિયો થયો હવે મિત્રો મેં તમને સમજણ આપી દીધી કે આ બંનેનો સરવાળો કરવાનો તો 5 ના 7 12 થાય છે બરાબર 12 એકા 12 12 2 24 12 કરી 36 આ રીતે આપણે ખૂબ બારનો ઘડિયો લખવાનો છે 12 એકા 12 12 2 24 12 કરી 36 12 6 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 12 9 108 અને 12 10 120 જો મિત્રો તમને 12 એકાનો ઘડિયો ના આવડતો હોય તો આ રીતે પણ તમે ગણી શકો છો અને આ રીતે શીખી શકો છો હવે આ થી ઘડિયાની વાત હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ પાડવાનું બહુ ગમે છે જુઓ ગાયત્રી કેટલીક બિલાડીઓ ખોખામાં રમે છે એક ખોખામાં રમતી હતી તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા તેણે 28 પગ ગણ્યા તો આ ખોખામાં કેટલી બિલાડીઓ છે આપણે ગણવી છે ને 8 પગ એટલે 2 બિલાડીઓ 12 પગ એટલે કેટલા તો આપણે અહીંયા ગણીશું કે આ કેટલી બિલાડીઓ છે ખોખામાં એના પગ એક બિલાડીને 4 પગ હોય છે આપણને ખબર છે તો અહીંયા આપણે એક કોષ્ટક દોરીશું એ કોષ્ટકમાં આપણે લખીશું કે 28 પગ આવે ત્યાં સુધી
હવે અહીંયા આપણે દેખાય છે કે કઈ રીતે કરવાનું છે બરાબર એક બિલાડીના ચાર તો ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોકો ચોકો સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ ચાર સત્તુ અઠ્યાવીસ તો અહીંયા આપણને દેખાય છે કે એક ખાનામાં કેટલી બિલાડીઓ હશે મિત્રો ચલો એને અઠ્યાવીસ પગ છે અઠ્યાવીસ પગ એટલે કેટલી બિલાડીઓ હશે સાત કેટલી હશે સાત બિલાડીઓ હશે સમજણ મળે છે ને તો ચલો આપણે બીજી પણ વાત કરીશું મીના અને તેની મરઘીના બચ્ચાનું એ પણ આપણે એ શીખવાનું છે આગળ જુઓ મીનાએ તેની મરઘીના બચ્ચાને કટારામાં મૂક્યા તેને અઠ્યાવીસ પગ ગણ્યા તેમાં મરઘીના કેટલા બચ્ચા છે એ આપણે જોવાનું તો મિત્રો આપણને ખબર છે કે મરઘીને કેટલા પગ હોય એક મરઘીના બે પગ હોય બરાબર છે તો આપણે એમાં અઠ્યાવીસ પગ ગણવાના છે કેટલા ગણવાના છે અઠ્યાવીસ તો આપણે દેખાના ઘડિયામાં અઠ્યાવીસ આવે છે ના તો આપણે પણ ગણતા જઈશું તો આપણને ખ્યાલ આવી જશે તો અહીંયા હું તમને એ રીતે પેલા આપણે એકડા આપણે લખીએ છીએ એમ લખી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ હવે આપણે એક એકનો ગણો એક દુ દુ બે દુ ચાર ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ દુ દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર દસ દસ બે દસ દુ વીસ અગિયાર દુ બાવીસ બાર દુ ચોવીસ તેર દુ છવ્વીસ ચૌદ દુ અઠ્યાવીસ એટલે કે બે એકાનો ઘડિયામાં અઠ્યાવીસ આવતા નથી પણ ચૌદની સાથે ગુણવામાં આવે બરાબર છે
તમને પડી ગઈ બરાબર કે તમને આ રીતના ખાવે તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો। હવે મિત્રો એ આપણી વાત અહીંયા તમે જોઈ લીધી કે અઠવાડિયા ને પખવાડિયા કે આપણે બચ્ચાના પગ ગણવા કે કેવી રીતે વ્યક્તિ ગણવી કેવી રીતે અઠવાડિયા ગણવા આ પુસ્તક દ્વારા પણ શીખી શકીએ છીએ અને આ રીતે પણ શીખી શકીએ છીએ। હવે હું તમને વાત કરું કૂદકા મારતા પ્રાણીનો। તો મિત્રો કૂદકા મારતા પ્રાણી તો ઘણા જોયા છે પણ આમાં દેડકાની વાત થઈ છે। દેડકો હોય સસલું હોય બરાબર હરણ હોય એ બધા જ પ્રાણીઓ આવે છે પણ અહીં દેડકા અને સસલાની વાત કરવામાં આવે છે। દેડકો ઝીરોથી શરૂ કરીને એક સાથે ત્રણ કદમ કૂદે છે। કેટલા કૂદકા પછી તે સત્યાવીસ પર પહોંચે છે તેની ગણતરી કરો તો તેને 27/3 કર્યા છે। હવે મિત્રો 27/3 તો 3 એકના ઘડિયામાં 27 આવે છે। હા મને તો ખબર છે આવે છે તમને ખબર છે તો કેવી રીતે 3 9 27 તો તેને કેટલા કૂદકા માર્યા 9 કૂદકા માર્યા કેટલા માર્યા 9 એ જ રીતે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેને કેટલા કૂદકા માર્યા તો હવે આપણે એનો ભાગાકાર કરીશું 36/3 કારણ કે દેડકો 3 જ કૂદકા મારે છે 3 જ કદમ કરે છે એટલે આપણે 36/3 કરીશું તો 3 એકા 3 અને 3 2 6 એટલે એને 12 કૂદકા માર્યા હશે। કેટલા માર્યા 12 કૂદકા। આ તમને સમજણ પડવી જોઈએ 3 એકાનો ઘડો પહેલાં આની સાથે ગુણ કરવાનો અને પછી આની સાથે એ જ રીતે 42/3 કરો તો આપણે 3 એકા 3 હવે અહીંયા આપણે 42/3 કરશું તો 3 એકા 3 હવે અહીંયા આગળ 4 માંથી 3 જાય 1 અને આ 2 ઉતારીશું 4 તરી 3 6 12 એટલે અહીંયા શું જવાબ આવશે 14 કેટલો જવાબ આવશે 14 બરાબર છે એનો જવાબ 14 આવશે। હવે એ જ રીતે કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચે। હવે મિત્રો આ તો અઘરો સવાલ થયો બરાબર ને તો કેવી રીતે કરીશું તો એ એક કૂદકો 3 છે અને 25 ઉપર પહોંચવાનો છે તો હવે આપણે કેવી રીતે ગણીશું તો 3 કૂદકા કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચે છે તો આપણે એ ગણવું પડશે એ વગર આપણને ફાવશે નહીં તો આપણે એની ગણતરી કરીશું। સસલું 0 થી શરૂ કરીને એક સાથે 5 કૂદકા ભરે છે બરાબર પહેલા દેડકો 3 કદમ ભરતો હતો હવે સસલું 5 કૂદકા ભરે છે તો આપણે કેટલા કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચે। તો મિત્રો એક કૂદકો 5 કદમ કૂદે છે તો 5 × 5 કરીશું તો પાયો 25 5 એકાના ઘડિયામાં 25 આવે છે તો હા પાયો 25 એટલે 5 કૂદકા લગાવવાથી તે 25 ઉપર પહોંચશે। એ રીતે 8 કૂદકા માર્યા પછી તે કેટલા ઉપર પહોંચશે આ પણ અઘરો સવાલ છે। 8 કૂદકા તો મારે છે પણ એ કેટલા સાથે 5 કૂદકા સાથે એટલે 8 × 5 = 40 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ રીતે 5/25 પણ કરી શકીએ છીએ અને 25/5 પણ કરી શકો છો। 25/5 કરો તો પણ 5 જવાબ આવે છે અને 5/25 કરશો તો પણ 5 જવાબ આવે છે। તો આ રીતે પણ તમે દાખલા ગણી શકો છો કે 25/5 5/25 આ રીત તમને સહેલી પડશે મિત્રો અને અહીંયા 8 તમારે તો અહીંયા ગુણાકાર આવશે તો 8 × 5 = 40 તો કેટલા ઉપર પહોંચશે 40 ઉપર એટલે 55 ઉપર પહોંચવા કેટલા કૂદકા મારવા પડશે તમને ખબર છે તો 55/5 કરો તો 5 એકા 5 5 એકા 5 કેટલા કૂદકા મારવા પડશે એને 11 કૂદકા મારશે ત્યારે 55 ઉપર પહોંચશે। મિત્રો હવે આ તમને ભાગાકાર પણ શીખ્યા ગુણાકાર શીખ્યા હવે અહીંયા જે મહાવરો આપેલો છે એના દાખલા તમારે લખવાના છે। હવે એ દાખલા હું તમને 1-2 દાખલા લખીશ અને પછી તમારે તમારા ઘરકામમાં લખી લાવવાના રહેશે બરાબર છે તો હું અહીંયા 1-2 દાખલા લખીને તમને સમજાવું છું અને પછી તમે તમારા ઘરકામમાં લખી લાવજો।
नंबर एक अठावीस भाग्या बे એટલે કેવી રીતે તો 28 ભાગ્યા 2 તો 2 એકા 2 અને અહીંયા 8 આવે અઠ્યાવીસ ભાગ્યા 2 તો 2 એકા 2 અને અહીંયા 8 ઉતારો 2 6 8 એટલે અહીંયા આગળ જવાબ શું આવ્યો 14 એનો જવાબ આવશે 14 આ રીતની એક દાખલો થયો મિત્રો હવે અહીંયા જો અહીંયા 56 ભાગ્યા 7 છે તો કેવી રીતે કરીશું 56 સાડી કલાક ઘડિયામાં 56 આવે છે તો કેવી રીતે 7 8 56 7 8 56 તો આ રીતે આપણે ઘડી ખોલી અને અહીંયા દાખલો ગણી શકીએ હવે 4 48 ભાગ્યા 4 તો 4 એકા 4 હવે 8 છે અહીંયા ઉતારીશું 4 2 8 એટલે 0 તો એનો જવાબ શું આવશે 12 આ રીતે તમારે દાખલા ગણવાના છે અને હું તમને જે ઘરકામ આપું એ ઘરકામ તમારે ઘરકામની નોટમાં લખી લેવાનું રહેશે અને આ જે બધું જ સમજાવ્યું લખાવ્યું તે તમારે ઘરકામની નોટમાં લખી અને બતાવવાનું રહેશે અહીંયા જુઓ ગુણાકાર એટલે શું ભાગાકાર એટલે શું 1 થી 20 સુધી ઘડિયા એકવાર લખવાના છે 4 અને 3 ના ઘડિયાનો ઉપયોગ કરી 7 નો ઘડી બનાવવાનો છે નીચે આપેલી ભાગાકારના દાખલા બધું તમારે ઘરકામની નોટમાં લખીને લાવવાનું રહેશે ઘરકામનો ફોટો પાડો